સરહદી બનાસકાંઠા જિલ્લાની પ્રાઇવેટ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 306 પ્રાઇવેટ શાળાઓમાં 7290 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમની ફી તેમજ સ્કૂલના ડ્રેસ સહિતની ચીજવસ્તુઓ માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને 5000 અને 3000ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, જેથી ફીની રકમ શાળાઓ તેમજ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. સરકાર દ્વારા ગરીબ, મધ્યમ અને નબળા વિદ્યાર્થીઓ માટે રાઇટ ટુ એજ્યુકેશનની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ગરીબ અને નિસહાય તેમજ નબળા બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં આવેલી 306 પ્રાઇવેટ શાળામાં 7290 વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરે છે, જેમની શિક્ષણ ફી પેટે 5000 અને ગણવેશ સહિતના ખર્ચ માટે 3000ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં શિક્ષણ ફી શાળાને ચૂકવવાની હોય છે, ત્યારે ડ્રેસની ફી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવાની હોય છે, જેના ભાગરૂપે જિલ્લાના પાલનપુર, દાંતા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, કાંકરેજ, દિયોદર, અમીરગઢ, દાંતીવાડા, બાબર, લાખણી, સુઈગામ તાલુકામાં આવેલી પ્રાઇવેટ શાળાઓને રાઇટ ટુ એજ્યુકેશનના હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિક્ષણ ફી પેટે 2,44,76,073 પ્રાઇવેટ શાળાઓને ચૂકવણું કરવામાં આવ્યું છે. ત્યાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ડ્રેસ પેટે 2,18,70,000 વિદ્યાર્થીઓના ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જિલ્લાના અંદર ટોટલ 306 પ્રાથમિક શાળાઓના અંદર 7290 બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. એ તમામે તમામ બાળકોના જે ફી પેટે 3000 રૂપિયા એ દરેક બાળકના એકાઉન્ટમાં અમે જમા કરાવેલા છે, અને શાળા ફી એ 5000 રૂપિયા લેખે અમે દરેકે દરેક શાળાના એકાઉન્ટમાં જમા કરાવેલા છે. ટોટલ શાળા ફી પેટે 2,45,00,000 રૂપિયા અને બાળકોની ફી પેટે 2,18,00,000 રૂપિયા એમ ટોટલ મળી 4,63,00,000 રૂપિયા એ અમે બાળકોના અને શાળાના ખાતામાં જમા કરાવેલા છે. ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારીના કારણે આ જે 3000 રૂપિયા લેખે જે બાળકના એકાઉન્ટમાં ફી જમા થશે એ બાળકને ઓનલાઈન શિક્ષણના અંદર આશીર્વાદરૂપ થશે અને તમામે તમામ બાળકોના ખાતામાં અમે જમા કરાવી દીધા છે.